Hello વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એફર્ટ ડિજિટલ JEE નીટ ક્લાસ 6 ટુ 12. ઓકે, તો આજના વિડીયોમાં હું તમને ખાસ ડિસ્કસ કરવા માંગીશ કે BMS કોલેજમાં, એટલે કે ગવર્મેન્ટ કોલેજમાં મેરિટ વધુમાં વધુ કેટલા માર્ક્સ જે છે એ નીચું જઈ શકે. હવે અહીંયા જે મેરિટ જે છે એ આપણે અત્યારે ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થયેલો છે, તો ફર્સ્ટ રાઉન્ડનું મેરિટ અને પછી આપણે જે લાસ્ટ રાઉન્ડ એટલે કે મોપઅપ રાઉન્ડનું મેરિટ કેટલું જઈ શકે, એટલે છેલ્લા રાઉન્ડનું મેરિટ વધુમાં વધુ કેટલું નીચું જઈ શકે એની હું ડિસ્કસ કરીશ. એટલે હવે એ શેના આધારે કરીશ કે લાસ્ટ યરનું જે છે એમાં ફર્સ્ટ રાઉન્ડે કેટલા મેરિટે અટકેલું હતું તે, અને છેલ્લો રાઉન્ડ હતો તો તેમાં કેટલા મેરિટે અટકેલું હતું તે, એનું ડિફરન્સ જે છે એ આપણે એડ કરીશું ફર્સ્ટ રાઉન્ડની અંદર. એટલે તમને આઈડિયા આવી જશે કે છેલ્લામાં છેલ્લું મેરિટ જે છે એ કેટલું નીચું જઈ શકે એમ છે. બરોબર છે, અહીંયા હું સેકન્ડ રાઉન્ડની નથી વાત કરતો, પણ છેલ્લા રાઉન્ડનું મેં મેરિટ અહીંયા આ લિસ્ટમાં બતાવેલું છે. બરોબર, તો એનું હું ડિટેલ એનાલિસિસ આપીશ. તો આનાથી તમને શું ફાયદો થશે કે અત્યારે તમારી પાસે ફર્સ્ટ રાઉન્ડમાં મેરિટ તો છે, છેલ્લું મેરિટ, અને પછી આપણે અહીંયા ડિફરન્સ એડ કરશું લાસ્ટ યરનો, ને અહીંયા આપણે એક નવું જે છે કે લાસ્ટ યરનું આપણે મેરિટ નંબર બનાવશું. એટલે કે જે વિદ્યાર્થીનું આ બંને વચ્ચે વચ્ચેનો જે મેરિટ નંબર હોય, એટલે વિદ્યાર્થીએ સમજી લેવાનું કે મને BMS કોલેજમાં ઇઝીલી એડમિશન મળી જઈ શકે એમ છે. બરોબર છે, તો આપણે જોઈએ કે કઈ રીતનું છે, તો આપણે ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં કે આ જે છે એ ગવર્મેન્ટ કોલેજ છે. તો ટોટલ આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજ કઈ કઈ છે, તો અમદાવાદમાં આવેલી છે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, સ્ટેટ મોડેલ ગાંધીનગરમાં એક આયુર્વેદિક કોલેજ છે, ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરામાં છે, અને JP આયુર્વેદિક કોલેજ ભાવનગરમાં, અને ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જૂનાગઢમાં. એટલે ટોટલ 5 જે છે આ આયુર્વેદિક કોલેજ આવેલી છે, એનો કોડ બધાનો છે AAY. ગાંધીનગરમાં આવેલી છે એનો SMAY, ને પછી વડોદરામાં છે BAAY, અને ભાવનગરમાં છે BHAY, અને જૂનાગઢમાં છે ને JUNAY. હવે અહીંયા જે મેં આપેલું છે તે છે ફર્સ્ટ રાઉન્ડનું ગુજરાત રેન્ક. હવે આજે છે એ મેં ઓપન કેટેગરીને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. બરાબર, ને જો કોઈ વિદ્યાર્થીને બીજી કેટેગરી માટે બનાવવું હોય તો મને નીચે ખાસ કોમેન્ટમાં લખીને આપજો, તો હું સમય મળશે તો બનાવી દઈશ. હવે અહીંયા જે છે કે NEET-2020નો લાસ્ટ મેરિટ રેન્ક, એટલે કે NEET-2020માં જ્યારે પહેલો રાઉન્ડ થયેલો હોય તો એમાં જે પહેલા રાઉન્ડ પૂરો થઈ જાય તો એમાં છેલ્લું મેરિટ કેટલું હતું, એટલે કે ગુજરાત રેન્ક છેલ્લો કેટલાય અટકેલો હતો. ને અહીંયા જે આપેલું છે કે લાસ્ટ રાઉન્ડ હતો, એટલે કે છેલ્લો પહેલો બીજો અને થર્ડ મોપઅપ રાઉન્ડ હોય તો તેમાં છેલ્લું મેરિટ કેટલું અટકેલું હતું. બરાબર છે, તો આ છેલ્લું મેરિટ છે. તો અહીંયા તમે જુઓ કે આ મેં બતાવેલું છે એ ડિફરન્સ બતાવેલો છે કે બંનેમાં કેટલો ચેન્જ થયો. હવે ડિફરન્સ એટલે શું કે પહેલા જે રાઉન્ડમાં લાસ્ટ યરની વાત કરું છું તો એમાં 3400 જે છે એ અટકેલું હતું. બરાબર છે, ને પછી બીજો રાઉન્ડ એટલે કે છેલ્લો રાઉન્ડ જ્યારે થયો ત્યારે 4678 મેરિટ અટકેલું હતું. તો એનો મતલબ કે 12062 ડિફરન્સ થયો. તો કહેવાનો મતલબ છે કે 12062 એવા વિદ્યાર્થીઓ હતા જેને ફર્સ્ટ રાઉન્ડમાં ચાન્સ નહોતો લાગ્યો, પણ છેલ્લો જે મોપઅપ રાઉન્ડ હતો ત્યાં સુધીમાં એને અહીંયા એડમિશન મળી ચૂક્યું હતું. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને સવાલ એમ થાય કે એટલો બધો ડિફરન્સ કેમ છે, તો આજે મેરિટ છે એ છેલ્લા રાઉન્ડનું છે એટલા માટે. ને બીજી વસ્તુ કે 12062 એટલા માટે કે ફર્સ્ટ રાઉન્ડ હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓને બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું હોય, પણ અમુક વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ MBBS કે GMERS કે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન ન મળ્યું હોય તો એ વિદ્યાર્થીઓ પછી શું કરે છે કે રિનીટ આપે છે. રિનીટ આપીને ફરીથી MBBSમાંથી ટ્રાય કરતા હોય છે, તો એટલા માટે એટલો ડિફરન્સ જે છે એ આવી જતો હોય છે. બરાબર છે, એનું કારણ આ છે. બરાબર, કારણ કે પહેલી વખત તો બધાએ ફોર્મ ફિલઅપ કરી દીધેલું હોય છે, એટલે કે લાસ્ટ યર એટલો ડિફરન્સ હતો, તો એનો મતલબ કે આ વર્ષે પણ ફર્સ્ટ રાઉન્ડ અને છેલ્લા રાઉન્ડ વચ્ચેનો એટલો ડિફરન્સ થઈ શકે. હવે આપણે જોઈએ કે જૂનાગઢ આયુર્વેદિક જે કોલેજ હતી તો એમાં લાસ્ટ યર ફર્સ્ટ જે છે કે 4362 અટકેલું હતું, અને પછી લાસ્ટ ફર્સ્ટ રાઉન્ડમાં એટલાય અટકેલું હતું મેરિટે, અને પછી છેલ્લો રાઉન્ડ આવ્યો તો 5296 અટકેલું હતું. બરાબર છે, એટલે કહેવાનો મતલબ કે પહેલા રાઉન્ડમાં જે 934 વિદ્યાર્થીઓને એડમિશન નહોતું મળ્યું એને બીજા એટલે કે છેલ્લા રાઉન્ડને સુધીમાં મળી ચૂકેલું હતું. હવે સવાલ એ આવશે તો આ અલ્ગોરિધમનો આપણને શું ફાયદો થાય, તો આના ઉપરથી તમને, ધારો કે આપણે જૂનાગઢની વાત કરીએ કોલેજની, તો આ વર્ષે NEET-2021 છે, તો એમાં ફર્સ્ટ રાઉન્ડે કેટલા માર્ક્સે અટકેલો, કેટલા મેરિટે અટકેલો હતું, તો અહીંયા મેરિટ નંબર આવશે. તો એ મેરિટ નંબર આપણે સમજી લો કે અહીંયા 4261 આવ્યો. હવે આ જે ડિફરન્સ છે એ આપણે અહીંયા એડ કરી દઈએ, એટલે અહીંયા તમને સેકન્ડ રાઉન્ડનો મેરિટ નંબર જે છે એ મળશે. એટલે સમજી લો કે આપણે
5100 જે છે એ આપણે લખી દઈએ, બરોબર છે? તો હવે તમને શું ખબર પડી જશે કે અત્યારે હજી તો બધા રાઉન્ડ બાકી છે, સેકન્ડ થર્ડ કે બધા રાઉન્ડ બાકી છે, તો અત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં જ વિદ્યાર્થીને ખબર પડી જશે કે મને આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે કે નહીં. જેમ કે કોઈનો 49500 નંબર હોય, 4900, તો એ વિદ્યાર્થીને ખબર પડી જાય કે મને આની વચ્ચે આવે છે, એટલે મતલબ આ બીજો રાઉન્ડ ને પણ ત્રીજો રાઉન્ડ કે મોપઅપ રાઉન્ડ ની અંદર મને આયુર્વેદિક કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ છે, બરોબર. પણ ધારો કે કોઈ વિદ્યાર્થીના 5200 છે, એનો મતલબ કે એને ગવર્મેન્ટમાં મળવાના ચાન્સીસ નથી, બરોબર છે? સમજ પડી ગઈ? તો આ જે ફોર્મ્યુલા તમને કામ લાગશે કે તમારે ખાલી તમારો ગુજરાત રેન્ક નક્કી કરવાનું છે, અને પછી હું તમને જે એમના ફોર્મ્યુલા આપીશ એમાં તમારે ખાલી ચેક કરવાનું છે કે એની અંદર આવે છે કે નથી આવતું. જો આવતું હોય તો એનો મતલબ કે મને છેલ્લા રાઉન્ડ સુધીમાં આ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ છે. જો નથી આવતું તો એનો મતલબ કે તમે બીજા ઓપ્શન વિચારી શકો. બીજા ઓપ્શનમાં શું હોય છે કે બીએમએસ તમે પ્રાઇવેટમાં લઈ શકો, બીડીએસમાં લઈ શકો, બીએચએમએસમાં લઈ શકો, તો એ બધા તમારી પાસે ચાન્સ છે. અથવા તો તમે રીનીટ પણ તમે આપી શકો. હવે જોઈએ કે ઘણા વિદ્યાર્થીઓને રીનીટ આપવી છે, તો ક્વેશ્ચન એ થયો છે કે હજી વેઇટ કરે છે બીજા રાઉન્ડના. અમુકને એવું ક્વેરી છે કે એટલા મહિનાની અંદર, ઓછા સમયની અંદર હું રીનીટમાં કઈ રીતે તૈયારી કરી શકું? તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી કોઈ પણ એક સબ્જેક્ટ જે તમને અઘરો લાગતો હોય, મોસ્ટ ઓફ ફિઝિક્સ અઘરો લાગતો હોય, તો એનું તમે એક વિષયનું પણ ટ્યુશન તમે જોઈન કરી શકો છો. તો એ માટે અમે, તમે પણ ડોક્ટર બની શકો એના માટે જે મેહુલ સર, જે સ્પેશિયલ ફિઝિક્સના એક્સપર્ટ છે, એનઆઈટી સુરતમાંથી પાસ આઉટ છે, 9+8 એક્સપિરિયન્સ છે, તો એનો તમે ફિઝિક્સના ક્લાસ તમે જોઈન કરી શકો છો. તો જોઈન ફ્રી લાઈવ ક્લાસ, તમે 3 દિવસનો ટ્રાયલ ક્લાસ આપવાનો છે. તો એ ટ્રાયલ ક્લાસ જોઈન કરવા માટે આજે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર તમે ક્લિક કરી શકો છો. ઓકે, તો હવે આપણે ફોર્મ્યુલા વિશે આવીએ. તો કયું ફોર્મ્યુલા જે છે, તો હવે આપણે ચેક કરીએ કે આપણી પાસે જોયું કે આ વખતે ફર્સ્ટ રાઉન્ડમાં ગવર્મેન્ટ જે કોટામાં જે છે તો એટલા મેરિટે અટકેલું છે, બરોબર છે, અહીંયા ફર્સ્ટ રાઉન્ડનું. હવે બીજો રાઉન્ડ જે છે એમાં મેં ડિફરન્સ આપણે એડ કરીએ, લાસ્ટ યરનું માનીએ કે સેમ ટુ સેમ જ જે ડિફરન્સ જે છે એ છે, એટલે એ આપણે એડ કરી દીધો. ને પ્લસ આપણે જોઈએ, ઘણા ઓલ ઇન્ડિયા કોટામાં હોય કે ઘણા પછી રીનીટ આપવાના હોય, તો એનું આપણે 3 જેટલું નંબરનું વેરિફિકેશન રાખીએ, બરોબર છે? તો હવે આ જે છે સેકન્ડ, એટલે કે અહીંયા જે છે કે લાસ્ટ રાઉન્ડનું જે રેન્ક જે છે, એટલે કે છેલ્લા રાઉન્ડમાં કેટલોમાં કેટલું નીચું જઈ શકે તેના વિશે છે, બરોબર છે? તો હવે તમારે ધારો કે જૂનાગઢમાં જે વિદ્યાર્થીને એડમિશન લેવું છે, તો એને એટલું જ ચેક કરવાનું છે કે મારું જે મેરિટ નંબર છે એ 4203 કે 5140 વચ્ચે છે કે નહીં. હા હોય તો એનો મતલબ કે બીજો ત્રીજો કે મોપઅપ રાઉન્ડ છેલ્લા રાઉન્ડ સુધીમાં મને અહીંયા એડમિશન મળી જશે. કોઈ વિદ્યાર્થીને ભાવનગરમાં જે આયુર્વેદિક કોલેજમાં એડમિશન લેવું છે, તો એની ચેક કરવાનું છે કે મારો મેરિટ નંબર આજે 4233 અને 5147 વચ્ચે છે. જો હા હોય તો એનો મતલબ કે મને ભાવનગરમાં એડમિશન મળી જઈ શકે છે, બરાબર. ન હોય તો તમે તમારી રીતે અલગ અલગ ઓપ્શન વિચારી શકો છો. હવે વડોદરા જે છે, તો એમાં જેને એડમિશન લેવું હોય તો એને ચેક કરવાનું છે કે મારો નંબર 3899 થી 4688 વચ્ચે છે કે નહીં. તેવી જ રીતે ગાંધીનગર અને અમદાવાદ માટે પણ આ ચેક કરવાનું છે. આનાથી તમને ફાયદો શું થાય કે તમને એક તો પહેલી વસ્તુ ક્લિયરિટી આવી જાય કે ઘણા વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ રાઉન્ડ છે તો સેકન્ડ રાઉન્ડની વેઇટ કરતા હોય છે, પછી ઘણા થર્ડ રાઉન્ડ કે મોપઅપ રાઉન્ડની વેઇટ કરતા હોય છે, ત્યાં સુધીમાં તો 2-3 મહિના જતા રહેતા હોય છે. એટલે શું સવાલ થાય, પછી વિદ્યાર્થીને એવો ખબર પડે કે હવે તો મને અહીંયા મળે એમ નથી, એટલે એ પછી રીનીટ આપવાનું વિચારે કે XYZ બીજા ઓપ્શન જે વિચારે, તો એની પાસે શું હોય છે કે પછી સમય ખૂબ ઓછો હોવાથી તે રીનીટ પર પણ ફોકસ કરી શકતા નથી. પણ અહીંથી તમને નક્કી થઈ જાય કે મારે કયો ઓપ્શન ચૂઝ કરવાનો છે કે ભાઈ BHMSમાં મને અહીંયા તો મારો નંબર લાગતો નથી, તો હવે હું BHMSમાં ટ્રાય કરું, એ તમને ક્લિયરિટી આવી જાય. હવે હું તમને કહું કે ડિફરન્સ હકીકતમાં શું છે, કે ડિફરન્સનો મતલબ મેરિટ નંબરમાં જે ડિફરન્સ આવે એનો મતલબ કે જે વિદ્યાર્થીને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું, એટલે કે સમજી લો કે 1265 વિદ્યાર્થી જે છે એને અમદાવાદ કોલેજમાં પહેલા રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું, પણ બીજા રાઉન્ડની અંદર 1265 વિદ્યાર્થીઓને એડમિશન મળી ચૂક્યું છે, બરોબર છે? ક્લિયર થઈ ગયું કે નહીં? પછી એનો મતલબ અહીંયા જોઈએ કે જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાઉન્ડમાં જે છે કે 937 વિદ્યાર્થીઓને એડમિશન ફર્સ્ટ રાઉન્ડમાં નથી મળ્યું, પણ જે છેલ્લો રાઉન્ડ પહોંચે છે તો 937 વિદ્યાર્થીઓને એડમિશન મળી ચૂક્યું છે. ઓકે, તો આ બધી જ માહિતી મેં લાસ્ટ યરના જે મેરિટ જે કટઓફ જે છે માર્ક્સનું મેરિટ નંબર જે છે એના ઉપરથી મેં પ્રિડિક્શન કરેલું છે. તો આપણે હોય કે જો લાસ્ટ યરમાં એટલું જઈ શકતું હોય તો આ વખતે પણ એટલા જ ચાન્સીસ રહેવાનું છે, સિમિલર ટાઈપ હોવાનું છે, બરોબર છે? તો એ રીતનું આજે આપણે ફોર્મ્યુલા બનાવેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો
ખાસ હું એવી આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થઈ શકશે ડિસિઝન લેવા માટે. ને તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો નીચે મને કોમેન્ટમાં તમે લખીને પૂછી શકો છો. તેમજ જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો, તેમજ તમે તમારા વધુને વધુ મિત્રને શેર કરી શકો, જેનાથી તે મિત્રોને ખબર પડશે કે અત્યારે જે 3 મહિના પછી એની ક્લેરિટી આવવાની છે અને અત્યારથી જ એને ક્લેરિટી નક્કી થઈ જશે. તો હવે પછીનો વિડીયો હું શેના વિશે બનાવું તે મને ખાસ નીચે કોમેન્ટમાં લખીને આપો. આઈ વિલ ટ્રાય. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.